એટલે ચાર માંથી છ જાય તો
તેર અને 14 બરાબર હવે 14 માંથી આપણે 6 બાદ કરીએ એટલે 1 2 3 4 5 6 ને 7 અને 8 તો કેટલા બાકી રહે જો તો કે 1 અહીંયા 8 આવ્યા એટલે 1 2 3 4 5 અને 6 બાકી બરાબર હવે આપણે જે ગુણ્યા કર્યા છે તે પણ વળી ગઈ 14 માંથી 6 બાદ કરીએ તો કેટલા રહે 1 2 3 4 5 ને 6 હવે કેટલા વધ્યા 1 2 3 4 5 6 7 અને 8 વધ્યા કેટલા વધ્યા 8 ફરીથી આનું કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 હવે તમને અહીંયા પણ મૂંઝવણ થશે કે 14 છે એમાંથી આપણે કેટલા બાદ કરવાના હતા 6 બાદ કરવાના હતા આપણે કેટલા બાદ કર્યા 8 બાદ કર્યા ને જો 1 2 3 4 5 અને આ 6 બાદ કરવાના હતા આપણે કેટલા કર્યા હતા 8 બાદ કર્યા એટલે આપણે જવાબ શું મળ્યો 6 મળ્યો પણ આપણે તો 6 બાદ કરવાના હતા એટલે આપણને જવાબ શું મળ્યો 8 એટલે અહીંયા 8 આવશે બરાબર હવે એ જ રીતના અહીંયા આગળની સંખ્યા છે જ્યાં 10 પહોંચ્યો છે એની આગળની સંખ્યા દશકના સ્થાને એક જે ઉપરની સંખ્યા છે એમાંથી એક અંક ઓછો થશે અહીંયા 7 છે એટલે અહીંયા શું આવશે મિત્રો મારીને એક ઓછો કરી લેજો 7 માંથી 4 તો શું આવે 6 હવે 6 માંથી 3 જાય તો શું આવે તો 6 માંથી 3 જાય તો જો આ 6 છે બરાબર 1 આઈ 1 2 3 4 5 ના 6 હવે એમાં 3 જાય 1 2 અને 3 તો કેટલા રહે તો કે 1 2 ને 3 એટલે અહીંયા 3 આવશે હવે 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે તો 4 માંથી 1 બાદ કરીએ 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય 5 4 છે એમાંથી 1 બાદ કરીએ તો કેટલા રહ્યા તો કે 1 2 ને 3 એટલે અહીંયા 3 આવશે બરાબર કેટલા આવે 3 આવે હવે 642 માંથી 413 બાદ કરવાના છે એટલે એકમના સ્થાને જો ઉપર 2 છે અને નીચે 3 છે એટલે 3 2 કરતા મોટા છે એટલે અહીંયા 2 ઉપર 10 કો લખીશું કશું એટલે 10 કામાં આપણે અહીંયા 2 છે એટલે 12 લખીશું હવે 12 માંથી 3 જાય તો પહેલા જ મેં તમને શીખવ્યું ને કે આ આવી રીતે ગણજો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હવે 12 માંથી કેટલા આપણે બાદ કરવાના છે 3 એટલે 1 2 ને 3 ગયા હવે 3 ગયા તો હવે ગણો તો કેટલા બાકી રહે 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર અહીંયા 9 બાકી છે હવે આગળની સંખ્યામાંથી 1 1 બાદ કરી લે 4 માંથી 1 4 તો કેટલા રહે તો કે 3 અહીંયા આપણે 3 મૂકીશું બરાબર હવે 3 માંથી 1 જાય તો આ 1 2 ને 3 છે એમાંથી 1 ગયા તો કેટલા રહ્યા 1 અને 2 6 માંથી 4 જાય તો કઈ ગણો 1 2 3 4 5 6 તો 6 માંથી 4 જાય એટલે 1 2 3 અને 4 તો બાકી કેટલા રહ્યા તો કે 1 અને 2 અહીંયા તમારે આમ રહી રાખવાની તો ખબર પડી ગઈ કે 1 અને 2 બાકી રહ્યા ને અહીંયા 6 માંથી 4 જાય તો કેટલા બાકી રહે તો કે 2 હવે 9 ને 49 27 નો સરવાળો કરવાનો છે ને 9 ને નીચે શું છે 0 એટલે 9 ને 9 ની હારે 0 નો સરવાળો કરીએ તો 9 ના 9 આવે ને 4 માં 2 ઉમેરીએ આ 1 2 3 4 માં 2 ઉમેરો આ 1 ઉમેરો ના 2 ઉમેરો તો કુલ કેટલા થયા તો કે 1 આ 2 આ 3 4 5 ને 6 આમ ગણો કે 1 2 3 4 છે એમાં 2 બીજા ઉમેરો તો 1 અને 2 ઉમેરા તો કેટલા કુલ થયા તો કે 1 2 3 4 5 અને 6 તો અહીંયા 69 જવાબ આવે હવે 135 વત્તા 146 છે
एक रो बधी पड़ी एक हवे त्रण वत्ता एक એટલે 4 4 ના 4 બધા એટલે સરવાળો કર 4 વત્તા 4 નો સરવાળો કરી એટલે 8 અને 1 વત્તા 1 એટલે 1 ને 2 281 જવાબ આવે બરાબર આમ તમારે આ જે દાખલા ગણાવ્યા છે જે તમારે ફક્ત પાઠ્યપુસ્તક માં જ ગણવાના છે તમને આ રકમ તો આપેલી છે પણ આ રીતે જ ગણવાના છે જ્યાં બધી આવે છે ત્યાં બધી મૂકવાની છે જ્યાં 10 કો લીધો છે ત્યાં 10 કો તમારે લેવાનો છે મને જવાબ તમારે આ ગુલાબી કલરની છે ગુલાબી કલરની આમ આ ચોરસ આપ્યું રંગ ચોરસ આપ્યું છે ત્યાં તમારે તમારો જવાબ લખવાના છે ડાયરેક્ટ જવાબ લખવાના નથી દાખલો ગણવાનો છે બરાબર હવે નીચે જુઓ કે તમારી જાતે તમારો જવાબ ચકાસો તમારા પાઠ્યપુસ્તકમાં 82 પેજ નંબર 82 ઉપર તમારી જાતે છ કરી છે તમારી જાતે તમારો જવાબ ચકાસો હવે તમારી જાતે તમારો જવાબ ચકાસો એમાં આપણે એક રકમ આપેલી હશે બરાબર ઈ રકમ આખી દાખલો કહીએ તો કે દાખલો ભણેલો જ આપ્યો હશે પણ બાજુમાં સરવાળો કરવાનો હશે ઈ સરવાળો જે આપણે જવાબ આપ્યો છે જવાબ અને જે નિશાની વાળો જે આપણે વત્તા કે ઓછા જે નિશાની સાથેની જે રકમ આપેલી હશે એટલે કે જેમાંથી આપણે બાદ કરવાના છે જાણે કે 640 માંથી 120 ને બાદ કરો એમ લખીને 120 આપણે જે જવાબ આવ્યો 210 ઓછા 120 એવી રીતે એવી જે રકમ લખીને આપણે ચકાસવાનું છે કે જે 220 લખ્યા છે કે જે ભી ઉપર જે રકમ છે તે આપણે જે દાખલો સરવાળાનો કર્યો તેમાં કે સાચો આવે છે કે નથી આવતો જો સાચો આવતો હોય તો સાચો આવશે બંને સરખો જવાબ આવતો હોય તો સાચાની નિશાની અને ના ના આવે તો ખોટા તો ચાલો આપણે તે પણ દાખલા સમજીશું શીખીશું અને લખીશું પણ તેમાં તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે આ દાખલા તો તમારે જો જે 6 નંબર કરીને આપ્યું છે એ તો તમારે કરેલા જ આપ્યા છે પણ ફરી કોઈ એક વખત હું બોર્ડમાં લખું છું જે અને તમને સમજાવું છું પછી પાના નંબર 83 ઉપર તમને કરાવીશ બરાબર તો ચાલો આપણે કરી અને પાઠ્યપુસ્તકમાં જ કરવાના છે આ દાખલા એકમાં એક ઉમેરી એટલે 3 અને એકમાં એક ઉમેરી એટલે 2
તો આ જે રકમ અહીંયા અહીંયા જે રકમ છે તે જવાબ તરીકે આવી તો આવી બરાબર તો અહીંયા શું આવશે જો તમારે જવાબ આ જવાબ અને અહીંયા રકમ બંને સરખી હશે તો તમારે ચોરસમાં શું કરવાનું સાચું હવે એ જ રીતના બીજું છે 340 ઓછા 28 બરાબર 340 ઓછા 28 હવે શું કરવાનું છે કે 0 માંથી 8 બાદ ના થાય એટલે અહીં આપણે શું કરશું 10 કો લેશું 10 માંથી 8 જાય તો 2 લેશું બરાબર હવે 4 માંથી 2 જાય એટલે અહીં આપણે 3 લીધા 3 માંથી 2 જાય તો 1 અને અહીંયા 3 ના 3 એટલે 300 ને 12 થયા બરાબર હવે આ 312 ને આપણે અહીંયા લખીશું હવે અહીંયા ઓછાને બદલે અહીંયા આપણે બધાની નિશાની મૂકીશું અને 28 ના 28 તો એમ જ મૂકવાના ખાલી નિશાની જ ફેરવવાની છે બાકી જે આ રકમ હોય એ રકમ એમ ના એમ બીજી વખત લખવાની છે 8 માંથી 8 ને 2 10 અહીંયા વધી પડી 1 હવે 1 વત્તા 1 2 અને 2 ને 2 4 શું આવશે 1 વત્તા 2 અને 2 ને 2 4 અને 3 ના 3 તો આ જવાબ છે 340 થી અહીંયા આવે છે બંને સરખા છે ઉપરની રકમ અને એ જવાબ તો કે હા એટલે અહીંયા પણ સાચાની નિશાની આવશે બરાબર આ આ જે રાખો છે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં તો આ જવાબ છે તો આપેલ છે હવે પેજ નંબર 83 ઉપર જુઓ તેમાં છે સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો દરેક સાચા જવાબ માટે એક સાચો કરો જો જવાબ જવાબ સાચો હોય તો આવી રીતે કેમ અહીંયા જે રકમ છે ત્યાં જવાબ પણ તે ના તો સાચો પણ જો અહીંયા રકમ કઈ હોય અને અહીંયા જવાબ પણ કઈ હોય તો ખોટું આવે બરાબર ચાલો આપણે તે દાખલો ગણીશું નીચે છે 1
ત્રણ નવ આ રીતે આપેલ છે હવે નીચે જો તમને જવાબ પણ આપી દીધો છે 2 2 1 2 2 1 હવે જે આ જે રકમ છે એ અહીંયા આપણે ઉપર અહીંયા લગા અહીંયા લખવાની છે 2 2 1 અને અહીં શું કરવાનું છે સરવાળાનો ઉપયોગ કરીને આ રાશિની બાદબાકી છે તે ચકાસવાની છે બરાબર આ સરવાળાનો ઉપયોગ કર્યો એટલે અહીંયા હવે રાશિની બાદબાકી એટલે અહીંયા જે બાદબાકી છે એને આપણે સરવાળો કરી દીધો અને આ જે રકમ છે ને 139 એ અહીંયા આપણે લખી બરાબર હવે આપણે જોવાનું છે કે આ જે આ જે રકમ છે તે જવાબ 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 અહીંયા આવે છે કે જે જે જવાબ અહીંયા આવે છે તો 9 ને 10 વધી પડી 1 જે રીતે હું ગણું છું તે રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ગણવાનું છે હો ત્યાંથી નંબરના પેજ ઉપર હવે 2 + 1 2 વત્તા 1 એટલે 3 3 માં 3 ઉમેરો એટલે 6 2 વત્તા 1 એટલે 3 હવે જો અહીંયા 360 જવાબ છે અને અહીંયા 468 છે નીચે તમારે ગુલાબી કલરનું આપ્યું છે એટલે બે રાશિની બાદબાકી ચકાસો તો જવાબ માટે સર્ચ કરો પણ જવાબ તો આવતો જ નથી સાચો જવાબ જ નથી અહીંયા જે છે 468 છે અને અહીંયા શું છે 360 એટલે અહીંયા ઉપરની રકમ અને અહીં નીચેનો જવાબ સરવાળાનો જવાબ જો સરખો હોય તો સાચું કરવાનું નહીતર ખોટાની નિશાની કરવાની એટલે શું આવશે ખોટું જો આવી રીતે ગુલાબીમાં છે ને ત્યાં તમે ખોટું કરવાનું તમારે હવે ત્રીજું તમારે જે આ જવાબ છે તે તમારે શું કરવાનું છે કે